સારો વરસાદ અને શિયાળાની ઋતુમાં શાકભાજી સૌથી સારી અને સૌથી વધુ આવે છે. આ શિયાળામાં પણ ફ્લાવર અને કોબીજનો ખૂબ જ સારા પ્રમાણમાં ફાલ આવ્યો છે. તેમ છતાં મોંઘી વેચાતી શાકભાજીને ઢોરોને ખવડાવવા મજબૂર બન્યા છે ખેડૂતો અને ગૃહિણીઓ પણ મોંઘવારી વચ્ચે પીસાય છે. શું છે સમગ્ર પરિસ્થિતિ, આવો જોઈએ ખાસ અહેવાલ. શિયાળામાં સૌથી વધુ મજા તાજા શાકભાજી ખાવાની હોય છે. પણ શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે જો સસ્તા ભાવે આપણને શાકભાજી મળે તો તે ખેડૂતોને કેટલા ભાવે પડતા હશે? જે આંકડો સામે આવ્યો છે તે તમારી કલ્પનાની બહારનો છે. કોબીજ અને ફ્લાવર જેવા શિયાળામાં 20-30 રૂપિયા કિલોના ભાવે મળે છે, તે જ કોબીજ અને ફ્લાવર ખેડૂતોને પડે છે 50 પૈસામાં. જી હા, તમે ખરું સાંભળ્યું, 50 પૈસા કિલોના ભાવે ખેડૂતો શાકભાજી વેચે છે, જે વેપારી ખરીદીને 2500-3000 ટકાના નફા સાથે આપણી વચ્ચે મોકલે છે. આ તો થઈ માત્ર ફ્લાવર અને કોબીજની વાત, પણ એ સિવાય અન્ય શાકભાજીના હોલસેલના આંકડા પર નજર કરીએ. કોબીજ 1-2 રૂપિયા કિલો, ફ્લાવર 1-2 રૂપિયા કિલો, ટામેટા 4-5 રૂપિયા કિલો, કાકડી 3-5 રૂપિયા કિલો, દૂધી 3-5 રૂપિયા કિલો, રીંગણા 5-6 રૂપિયા કિલો, ગાજર 5-10 રૂપિયા કિલો, ગુવાર 50 રૂપિયા કિલો, ભીંડો 35 રૂપિયા કિલો, કારેલા 25-30 રૂપિયા કિલો, મરચા 10 રૂપિયા કિલો. બમણી આવક છતાં ગ્રાહકોને તો શું, પણ ખેડૂતોને ફાયદો નથી મળી રહ્યો. હાલ શાકભાજી માર્કેટયાર્ડ ખૂબ જ મોટા પ્રમાણમાં શાકભાજીનો જથ્થો ઉતરી રહ્યો છે, પણ પૂરતા ભાવ ન મળતા ખેડૂતો નિરાશ છે. ખેતરમાંથી પાક લાવીને બજારમાં વેચવાની જગ્યાએ ઉગેલા પાક પર ટ્રેક્ટર ફેરવી રહ્યા છે. વરસાદ અને પાક થાય તો તેનો ફાયદો પણ ખેડૂતોને મળતો નથી, તે ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. કોઈ લેવલી નથી માલની, અને રૂપિયા કિલો કોઈ માલ ધણે નથી. યાર્ડમાં પણ મેં ખેડૂતને લઈને પોસાવતું નથી, કે લઈને ભાડાના પૈસા નતા, મજૂરી નતા, ત્યારે લઈને માર્કેટમાં આવીને કરે. હું રૂપિયા 2 રૂપિયા કિલો વેચાય, ફ્લાવર કોબીજ ટમેટા 3-4 રૂપિયાના કિલો વેચાય, પછી બધી આઈટમમાં મંદી છે તો લઈને અહીંયા આવીને શું કરે? દૂધી 2 રૂપિયા કિલો, રીંગણા 5 રૂપિયા કિલો, તો એના પૈસા કઈ રીતે થાય? ખેડૂતના ભેરું કઈ રીતે કરે? શાકભાજીમાં આવો મંડી છે, અટાણે ઓટો રેટર ફેરવી દેવાની ઈચ્છા થાય છે, કાંઈ ઉપાડ જ નથી માલનો. માલ બહારથી બહુ ભાવ અટાણે, તુરિયામાં 10-12 રૂપિયા છે, કારેલા 10-12 રૂપિયા છે, કોબી 20-15-10 ની ભારી છે, ફુલેવાર 15-10-20 ની ભારી છે. કોઈ અટાણે મોલ જ નથી, કોઈ માલ લેવા વાળું જ આવતું નથી માર્કેટમાં, બહુ મંદી છે અટાણે. આ વર્ષે ચોમાસું સારું રહેતા જમીનને જોઈએ તેટલું પાણી મળી ગયું, ઠંડી પણ સારી રહેતા શાકભાજી સારી થઈ. ગ્રાહકની માંગને પહોંચી વળવા ખેડૂતોએ શાકભાજીનું ઉત્પાદન તો કર્યું, પણ જો તેમને ઉત્પાદનની ઉપજ જ ન મળે તો શા કામનું? 50% કે 100% નફો હોય તો ઠીક, પણ આ તો 2500-3000 ટકા સુધીના વધારામાંથી ખેડૂતોને થોડું પણ મળે તો સારું. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.